એક સમય એવો હતો કે આપણે સૌ વિચારતા હતા કે હવે આ કાશ્મીર સમસ્યા કેવી રીતે હલ થશે. છેલ્લા 72 વર્ષથી ભારત માટે એ માથાનો દુખાવો હતો. ભૂલ ગમે તેની હોય ભોગવતો હતો આખું ભારત. આપણા સૈનિકો દુઃખી થતા હતા, કેટલાય દેશભક્તોને કાશ્મીર છોડવું પડ્યું હતું, જાનમાલ મૂકીને નીકળી જવું પડ્યું હતું, ત્રાસવાદીઓનો સતત ભય રહેતો હતો. ભયના વથાર નીચે કાશ્મીરની પ્રજા જીવતી હતી. આવા સમયમાં બધાના હૃદયમાં ઊંડે ઊંડે ક્યાંક ખૂણે એવી એક આશા પડી હતી કે નરેન્દ્રભાઈ કશુંક કરશે. આજે આપણે સૌ જોઈએ છીએ કે નરેન્દ્રભાઈની નીતિ અને અમિત શાહની ચાણક્ય નીતિ બંને ભેગા થઈને એક સાથે 370ની કલમનો એવી રીતે ઉલાળીઓ કર્યો કે જાણે શરીરમાં ખૂંચેલો કોઈ કાંટો કાઢી નાખ્યો હોય. પ્રજા કેટલી ખુશ છે, ઠેક ઠેકાણે ફટાક્યા ફૂટે છે, લોકો ધ્વજ લહેરાવીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ અમે સૌ પરિવારે નક્કી કર્યું કે આ દિવસને યાદગાર બનાવવા માટે, એને અમર બનાવવા માટે અમને પણ વર્ષો સુધી યાદ રહે, અમારા સ્ટાફને યાદ રહે, અમારા તાલીમાર્થીને યાદ રહે, એટલા માટે કંઈક કરીએ. તો અમે તાલીમ ભવનમાં 370 મહુડાના જાડવા વાળી વાવીને આ દિવસને યાદગાર બનાવવાનું નક્કી કર્યું છે. તમે જોઈ શકો છો કે અમારા સૌ તાલીમાર્થીઓ સ્ટાફ મળીને અત્યારે મહુડા વાવી રહ્યા છે. ભારત માતા કી જય.